પાલિતાણામાં આરિસા ભુવન પાસે જૂના બાંધકામને તોડવાનું કામ શરૂ હતું તે દરમિયાન અચાનક જ દિવાલ ધરાશયી થતા ત્યાં કામ કરી રહેલ મજૂરો દબાયા હતા, જેમાંથી કોન્ટ્રાક્ટર પિતા પુત્રના ઘટના સ્થળે જ તેમજ એક મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પાલિતાણા શહેરના તળેટી વિસ્તારમાં આવેલા અરીસા ભુવન પાસે આવેલ એક કન્સ્ટ્રક્શન સાઇટ પર છેલ્લા એક વર્ષથી જૂના બાંધકામને તોડવાનું કામ શરૂ હતું ત્યારે ત્યાં 8 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ દિવાલ ધરાશયી થતા કોન્ટ્રાક્ટર પિતા પુત્ર સહિત 5 લોકો દિવાલ નીચે દબાયા હતા, જે સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી કરી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી ત્યાં કામ કરી રહેલ કોન્ટ્રાક્ટર ફારૂકભાઈ હાજીભાઈ ડેરૈયા તેમજ તેમના પુત્ર તૌફિક ફારૂકભાઈ ડેરૈયાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 મજૂરોને સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ કાળુભાઈ મેપાભાઈ કોળીનું મોત નીપજ્યું હતું, જ્યારે સારવારમાં રહેલ અન્ય 2 મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પિતા પુત્ર સહિતના મોતથી મૃતકોમાં આક્રંદનું વાતાવરણ ફેલાયું હતું. મુસ્લિમ પિતા પુત્રના મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા, જોકે સમગ્ર ઘટનાની અંગે સ્થાનિકો પણ શોક સાથે રોષ જોવા મળ્યો હતો. પાલિતાણામાં આવા કન્સ્ટ્રક્શનના અનેક કામો ચાલી રહ્યા છે, જ્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરોની સુરક્ષા અંગે બેદરકારી દાખવાતી હોવાની બૂમરાણ ઉઠી છે. જોકે આ ઘટનાને લઈ પાલિતાણાના ધારાસભ્ય સહિતના આગેવાનો મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા દોડી આવ્યા હતા અને જવાબદારો સામે પગલાં લેવાની બાંયધરી આપી હતી. આજે પાલિતાણા ખાતે આરિસા ભુવન ધર્મશાળા છે, એ ધર્મશાળા જૂની હોવાના નાતે જે જૂનો કાટમાળ હતો તે અહીંના મજૂરો જે જૂનો કાટમાળ ખસેડતા હતા એ દરમિયાન આજે દુર્ઘટના બનતા 3 વ્યક્તિઓના અવસાન પામ્યા છે. એમાં એ લોકોને ભગવાન શાંતિ આપે, એમના આત્માને શાંતિ આપે, તેમજ એમના પરિવાર માટે જે આવી પડેલું દુઃખ એ ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જય પ્રાર્થના. ખાસ કરીને આપ ધારાસભ્ય તરીકે અહીંયા આવ્યા છો, જે ધર્મશાળા હતી તેમાં કાઢવાની મંજૂરી હતી કે કેમ તે વિશે કઈ તપાસ થશે શું કહેશો? હા, જે કહે છે તે તપાસ પૂરેપૂરી કરાવીશું. આજરોજ તલેટી રોડ ઉપર ઈ મારા મામા થાય છે અને આજે તલેટી રોડ ઉપર ધર્મશાળાનું કામ શરૂ હતું ત્યાં દિવાલ પડતા એક અકસ્માત થયો છે. એમાં મારા મામા ફારૂકભાઈ હાજીભાઈ ડેરૈયા તથા મારો મામાનો છોકરો તૌસિફભાઈ ફારૂકભાઈ ડેરૈયા તથા એમના એક મજૂર એ જે આજે ઓફ થઈ ગયા છે. ધર્મશાળાનું કામ તોડવાનું શરૂ હતું અને કંઈક દિવાલ ઘસી પડી છે તેથી એનું ભાગ્યું 3 જણના સમાચાર છે અને 3 જણ મૃત્યુ પામ્યા છે. ઉસ્માનભાઈ સૈયદ, નગરપાલિકા ઉપપ્રમુખ, પાલિતાણા. આ ઘટના આકસ્મિક બની છે. એક આરિસા ભવન કરીને ધર્મશાળા છે તે જર્જરિત થઈ ગયેલ હોય અને ઘણા સમયથી તેનું કામ ચાલુ હતું પાડવાનું, જે કાટમાળ હતો એ ખસેડવાનું આ મજૂર લોકો કામ કરતા હતા અને તે લોકોએ તેનું કામ રાખેલું હતું અને એ કામ કરતાં કરતાં અકસ્માતે આ દુર્ઘટના બનેલ છે. ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક મજૂરોની સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા છે. પાલિતાણામાં અનેક જગ્યા પર બાંધકામો થઈ રહ્યા છે ત્યારે તંત્ર પણ આવી ઘટના બને ત્યારે એક્શનમાં આવે છે, ત્યારે હવે સ્થાનિક આગેવાનો તપાસ કરવાનું જણાવી રહ્યા છે અને જવાબદાર સામે પગલાં લેવાની વાતો થઈ રહી છે. વિશાલ સાગઠિયાનો રિપોર્ટ, પાલિતાણા.